પંચામૃત મહોત્સવ અને ધરમ ધુરંધર મહંતશ્રી 1008 બાલકદાસજી ગુરુજી દયારામજી મહારાજ દેત્રોજ પાસે મદ્રીસણા ગામ રૂપા ટેકરી ત્યાં જિજ્ઞેશ દાદાની ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે. આજે છઠ્ઠો દિવસ છે અને આજે જે આ બાલકદાસજી મહારાજ છે એમની અહીંયા સુવર્ણ અને ચાંદીથી તુલા પણ હમણાં યોજાવાની છે અને આ આખા કાર્યક્રમને જેઓ સંચાલન કરી રહ્યા છે તેઓ પોતે શિક્ષણવિદ છે એ આ બાબતે થોડી માહિતી આપશે. ધન્યવાદ. જય વડવાળા દેવ, જય શ્રી કૃષ્ણ. પંચામૃત મહોત્સવ રૂપા ટેકરી મદ્રીસણા દેત્રો તાલુકો ચુવાળ પંથક છે, જ્યાં બહુચરજીના બેસણા છે, ઉદાતલ ગણપતિ દાદાનું મંદિર છે, વહેણીમાં જીનાયેલ છે, એવા ચુવાળના મધ્ય કેન્દ્ર પર અતિ ભવ્યાતિ ભવ્ય અતિરુદ્ર મહાયજ્ઞ અને પંચામૃત જે મહોત્સવ યોજાયો છે એનું મોરપી છે જેને કહી શકાય. એ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પરમ પૂજ્ય ભાગવત કથાકાર પૂજ્ય જિજ્ઞેશ દાદાના મુખમંડળથી એની વાણી અપાઈ રહી છે. અત્રે આપ જોઈ રહ્યા છો કે ટૂંક સમયમાં અમારા આ 7-7 દિવસ સુધીનો મહોત્સવ ચાલે છે. અહીંયા 9-9 જીવંત સમાધિઓ છે, હજારોની સંખ્યામાં અહીંયા માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો, દેશભરના નામાંકિત કલાકારો અહીં આવી રહ્યા છે, અનેકાધિક રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, ધર્મગુરુઓ અને ભાવિ ભક્તો, સંતો, મહંતોની અહીંયા પધરામણી થઈ ચૂકી છે. અત્રે આપ નિહાળી રહ્યા છીએ કે ટૂંક જ સમયમાં આપણા જે બાલકદાસજી મહારાજ છે, અહીંયા બહુ મહત્ત્વની વાત છે કે આદ્ય ગુરુ વિરમગીરી મહારાજના અહીંયા અપાર આશીર્વાદ છે. અહીંયા રોટલો ને ઓટલો છે, અહીંયા શિક્ષણના ધામ પણ ચાલી રહ્યા છે, અહીંયા ગૌશાળા પણ ચાલી રહી છે, અશ્વશાળા પણ ચાલી રહી છે. અહીંયા ટૂંક જ સમયમાં પૂજ્ય બાલકદાસ બાપુની રજત તુલા વિધિ યોજવામાં આવશે, અનેકાધિક સુવર્ણ પાઘડીઓ યોજવામાં આવશે અને સનાતન ધર્મના ધર્મગુરુ ગાદીના અમારા મહંતશ્રીઓ પધારી રહ્યા છે. આપ ચારે બાજુ જોઈ રહ્યા છે કે જ્યાં જોઈએ ત્યાં માનવ મહેરામણ છે અને જાણે કે આજે મદ્રીસણા, વૃંદાવન, વ્રજ, ગોકુળ, મથુરા, દ્વારિકા જેવું આપણને સૌને ભાસી રહ્યું છે અને આપણી ન્યૂઝ ચેનલ છે એને પણ આ પવિત્ર ધરતી પરથી અમારી અનેકાધિક ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. હવે આપણે દ્રશ્યો નિહાળી રહ્યા છીએ. રવારી સમાજના સંતો મહંતો એઓ બધા પણ આવી ગયા છે અને પોતે આપણા આ જે આખા કાર્યક્રમનું સંચાલન જે કરી રહ્યા છે એઓ પોતે પણ અત્રે હાજર છે અને દરેક ભાઈ બહેનોને ખાસ વિનંતી છે પોતાનું સ્થાન કથા મંડપમાં લઈ લેશે અને સ્ટેજ ઉપર મહંતશ્રીઓ, મહામંડેશ્વરો અને જે સન્માનની અંદર જે પરિવારોએ ભાગ લીધો છે કેટલા રહેશે. બોલો વડવાળા દેવ કી જય. વીરમ સ્વામી મહારાજની જય. બાપુ પોતે સ્ટેજ ઉપર બધા જ રહ્યા છે તો આપણે બરાબર જય જયકાર નો નાદ કરીશું. બરાબર અત્રે લાખાભાઈ ભરવાડ પણ અહીંયા હાજર છે. બાપુ પણ સંતો મહંતો પણ એમની પણ અહીંયા હાજરી છે. રાજકીય અને સામાજિક આગેવાનો પણ અહીંયા આવ્યા છે. આ છે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના બાલકદાસજી બાપુ જેમની રજત તુલા કરવામાં આવશે ટૂંક જ સમયમાં. વડવાળા ગાદીપતિ મહારાજ ઉદ્રેજના આ બાલકદાસજી મહારાજ છે, એમની રજત તુલા કરવામાં આવશે. સંતો મહંતોની ઉપસ્થિતિની અંદર આખો આ કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે. રાજકીય આગેવાન લાખાભાઈ ભરવાડ પણ આવ્યા છે.
મહામંડળેશ્વરો મહંતશ્રીઓ અને જે પરિવારો સન્માન કરવાના છે તે સ્ટેજ ઉપર રહેશે. બાકી આપણે નિવેદન કરો બોલીએ શ્રી મડવાળા ભગવાન કી. બરાબર પ્રસાદ લઈને આપણે બધા આવ્યા છીએ. બે હાથ ઊંચા કરીને વિરામ સ્વામી મહારાજ કી ઓટે ની બોલીશું. વડવાળા દેવ કી, સનાતન ધર્મ કી, ભોગા મહારાજ કી, ભારત માતા કી, આજ કે આનંદ કે, નમઃ પાર્વતી પતે હર 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 મહાદેવ. શાંતિ જાળવવા માટે સમગ્ર મહોત્સવ અને સમગ્ર ધર્મ કાર્યના આજે જેના પોતે વધામણા થઈ રહ્યા છે અને આ પાવન ભૂમિના એક મહંત તરીકે પોતાની જવાબદારી આજથી જેઓ નિભાવી રહેવાના છે, જેમને વડવાળા ગાદીપતિ એના આશીર્વાદ આવા મંત્રોને સાંતો આપે છે, જેમના મુખે આજના દિવસનો આ પ્રસંગ વિશે આપણે સાંભળીએ. આ વડવાળા મંદિર મંદિરના આમ તો દુધરુજ વડવાળા મંદિર છે, આપણા સમસ્ત રબારી સમાજનું આસ્થાનું કેન્દ્ર અને એની શાખા વડવાળા મંદિર મંદિરના અને એમાં પૂજ્ય વિરમ સ્વામીજીની મહારાજને સમાધિ લીધે આજે 500-600 વર્ષ પૂર્ણ થતાં એમને મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ રાખેલા યોજેલ હોય એમાં પંચામૃત મહોત્સવનું નામ પાડીને શ્રી રાધેરાધ્યા શ્રી મુખે ભાગવત કથાનું રસપાના સમગ્ર સમાજના આત્મસિયારથી તથા એમાં મહારુદ્રયાગ તેમજ મહાવિષ્ણુયાગ યજ્ઞનું આયોજન કરેલું અને એમાં હજારો ભાવિ ભક્તોએ ખૂબ મહેનત એમ કે જાત તન તોડી અને મહેનત કરી અને આખાય સમગ્ર આ પ્રસંગને વિધવા માટે ઉજળો બનાવવા માટે રાત દિવસ તન તોડ મહેનત કરી અને સમગ્ર આ પ્રસંગ આપણી સમક્ષ પ્રસ્તુત છે. બાલકનાથસિંહ મહારાજના આશીર્વચન મળ્યા છે અને જેમના રાજ્યાભિષેક કહીએ એવી પ્રવૃત્તિ હમણે 2 મિનિટમાં થશે અને આ રજત તુલામાં એમને તમામ સંતો મહંતોની વચ્ચે તેમની આ રજત તુલા કરવામાં આવશે અને તેમને આ ગાદીનો કારભાર સોંપવામાં આવશે. અત્રે રાજકીય આગેવાન શ્રી લાખાભાઈ ભરવાડ પણ હાજર છે. લાખાભાઈ શું કહેશો આજના પ્રસંગમાં? ખૂબ સરસ ધાર્મિક પ્રસંગ આજે મદરિસરા ખાતે ઉજવાઈ રહ્યો છે. વિરમદાદા અને અન્ય નવેક સમાધિઓ છે અહીંયા અને ધાર્મિક રીતે આ મંદિરનું આ ગામનું ખૂબ મોટું મહત્ત્વ છે, ત્યારે આ ગામના દરેક સમાજના લોકોએ હળી મળીને આ જે પ્રસંગ આજે કર્યો છે એ ખૂબ પ્રશંસનીય ગણાય અને અહીંયા માલતદાસ બાપુનો પ્રેમ પણ એવો છે કે જે પ્રેમના કારણે અમારી સમાજ માલધારી સમાજ તો ખરો જ, ભરવાડ સમાજ તો ખરો જ, પણ અન્ય સમાજો સાથે એમનો જે સુમેળ હોવાથી આ પ્રસંગ ખૂબ સારો દીપી રહ્યો છે અને પૂજ્ય આપણા ભાવની બાલકદાસ તો ખરા જ પણ એમની કથા પણ છે, જિગ્નેશ દાદાની કથા પણ છે, કાલે પૂર્ણાહુતિ છે ત્યારે આ પ્રસંગ ખૂબ સારો થાય તમને શુભેચ્છા આપું છું. ખૂબ સિનિયર લાખાભાઈ ભરવાડ, રાજકીય સાથે સામાજિક પણ તેમની એક જુદી પ્રતિભા છે, તેમણે પણ તેમના મંતવ્યો આપ્યા છે. અત્રે સ્ટેજ ઉપર મહાનુભાવો સૌ હાજર છે. ન્યૂઝ ઓફ ગાંધીનગર, એડિટર પ્રદીપ રાવલ, મદરિસણા. જુદી જુદી તમામ જ્ઞાતિઓની અંદર રબારી સમાજ અને ભરવાડ સમાજ અને એની અંદર પેટા એટલે કે ચુંવાળિયા એનું આજે એક મદરિસાણા ગામે બહુ જ મોટી પ્રાણ અને પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યું અને ત્યાં આગળ જિગ્નેશ દાદાની કથાનું પણ આ સમાજે ખૂબ જ મોટું આયોજન કર્યું, જેની અંદર વિશ્વવિખ્યાત થઈ ચૂકેલા એવા વડવાળા એક ગાદીપતિ આજે અત્રે ઉપસ્થિત છે. હું બાપુને વિનંતી કરું કે આ પ્રતિષ્ઠા બાબતે આપના બે બોલ આ પ્રજાજનો સાંભળે અને એમને પ્રેરણા મળે એવું આપ વક્તવ્ય આપો બાપુ. મદરિસણા રૂપાટેકરી, જ્યાં અમારા મહાન પુરુષ
વિરમ સ્વામી મહારાજ થયા. એમની ગુરુ પરંપરા દુધરેજ વડવાળા મંદિર શાખાનું મંદિર આજે અહીંયા આ મંદિરના તો 350 વર્ષ થયા. અને આ સંસ્થાની અંદર ધર્મની જાગૃતિ, સંસ્કારો, સેવક સમાજને ધર્મના ઉપદેશો, નિર્વ્યસનો કરાવવાનું, સમાજને શિક્ષણ લઈ જવાના, સમાજને ધાર્મિક ના ધર્મના રસ્તે ચડાવવાના, અને આ મધેશના ગામ એ મહાન પુરુષ જે આ ટેકરી ઉપર થયા હતી, વિરમસ્વામી મહારાજની પરંપરાના આજના વર્તમાન મહંત શ્રી બાલકદાસજી મહારાજ, ગુરુ શ્રી દયાલદાસજી મહારાજ, દયારામજી મહારાજ, એમણે પોતાનો મનનો ગાદીએ બેઠા પછી સંકલ્પ કે અહીંયા એક ભવ્ય મંદિર બને, રામચંદ્ર ભગવાનનું, રાધાકૃષ્ણ અને ભગવાન શિવદેવનો દેવ ભોળાનાથ શિવ પરિવાર અને મારા આચાર્ય વિરમસ્વામી મહારાજની ગુરુગાદી મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ આજે. પ્રતિપ્રાણ પ્રતિષ્ઠા તેની અંદર ઘણા સંતો મહાત્માઓ, કહવાથી રાજા ભુવા, અન્ય સાધુ સંતો, ખૂબ ભાઈ સંખ્યાથી પધારે તે સાધુ સંતો મહંતોનું ખૂબ સ્વાગત અને સન્માન થયું છે. અને આજે માનો કે જિજ્ઞાસદાતાની જે કથા છઠ્ઠો દિવસ છે, તે છઠ્ઠા દિવસની કથાને આવતીકાલેની પૂર્ણાવતી થાય. અને અહીંયા ઉપસામાં વસુ 4-5 લાખ માણસ ભજન ધીમા છે, હરિહર કર્યા છે, કથા સાંભળી છે, ભજન કર્યું છે, અને ખૂબ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાણો છે. અને મારી સમાજ વર્તમાનના બધા એના સેવકો બહુ ભાવથી ભોળ થયા છે, અને સમાજ ખૂબ ધર્મના જુલા ક્ષેત્રની અંદર આવીને ખૂબ જ રાજી થયા છે, ખૂબ જ ધર્મના સારા સંસ્કારો મળ્યા છે, ખૂબ ધર્મની પ્રગતિના વિકાસ માટે પોતાની ભાવના બધાની ખૂબ સારી થઈ છે, અને ખૂબ જ સંતો મહંતો અહીં પધાર્યા. હું આજે દુધરેજ વડવાળા મંદિરના નિર્મોહી પીઠાધીશ નિર્મોહીના અખાડાના પીઠાધીશ છું, અને વડવાળા મંદિરના સમસ્ત રવારી સમાજની ધર્મગુરુ ગાદી તેના મહંત તરીકે મહંત શ્રી કનીનામદાસજી, ગુરુ શ્રી કલ્યાણદાસજી મહારાજ, દુધરેજ વડવાળા મંદિર ડિસ્ટ્રિક્ટ સુરેન્દ્રનગર ત્યાંથી આવી છે. આ અમારી પરંપરાની શાખાનું મંદિર છે, એની ગુરુગાદી વડવાળા મંદિર દુધરેજ છે. અને એ દુધરેજ પરંપરાની શાખાના મંદિરો ઓછામાં ઓછા 100-150 મંદિરો છે. આ શાખાના મંદિરો દરેક પ્રાંતમાં, દરેક જિલ્લાની અંદર, દરેક રવારી સમાજની અંદર, અન્ય સમાજની અંદર ખૂબ ધર્મના પુરુષાર્થ, અન્ય ક્ષેત્ર, સદાવતો, વ્યવસાયો, શિક્ષણ ક્ષેત્રોનું હાઈસ્કૂલ, સ્કૂલો ચલાવે છે, હોસ્ટેલો ચલાવે છે, પ્રવૃત્તિ હંમેશની માટે ધર્મના સંસ્કાર, નિર્વ્યસનો અને સમાજમાં સારું શિક્ષણ, સમાજ સુખી પ્રગતિને વિકાસ કરે એવું હંમેશની માટે આ સંસ્થા પ્રવૃત્તિ કરે છે. જય ભગવાન. એવા જ બીજા આજ સમાજના એક મહંત કે જેમણે પણ આ સમાજની જાગૃતિ લાવવામાં કોઈ પાછી પાની રાખી નથી, આ પૂર્વે પણ આપણી ચેનલે એમનો પહેલા લાભ લીધેલો છે અને આજે પણ તેઓ દ્રશ્યમાન છે, આવો આપણે એમના વિચારો જાણીએ. આજના એક પવિત્ર સ્થાન દેત્રોજ તાલુકો અને એમાં મધરીષણા ગામ, દુધરેજ વડવાડાની શાખા અને રબારી સમાજની ધર્મ ગુરુ ગાદી એવી દુધરેજની જગ્યા મધરીષણા ગામ, ત્યાં પરમ વંદનીય એવા બાલકદાસ બાપુના વરદાન હસ્તે અને પરમ પૂજ્ય દુધરેજ ગુરુ ગાદીના વરદાન હસ્તે પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવ્યો. ત્યાં મંદિર પણ નિર્માણ સુંદર બનાવ્યું અને સમસ્ત આખી નાત વિહોતર અને આજુબાજુના વિસ્તારના 18 આલમના સર્વ સેવકો અહીંયા ખૂબ સારી રીતે પ્રતિષ્ઠામાં દરેકને લાભ લીધો અને રબારી સમાજના ગુરુ ગાદીઓમાં શિક્ષણ ક્ષેત્રનું ચાલે છે, સંસ્કારનું, ગાયોના ગૌશાળાનું, અનુક બધી સારી પ્રવૃત્તિઓ રબારી સમાજના ધર્મગુરુઓ કરી રહ્યા છે અને આવા નવા સત્કાર્યો કરી રહ્યા છે. એમાં સર્વસ્વ ભાવિ ભક્તો અને રબારી સમાજના સમસ્ત ભાવિ ભક્તો અહીંયા ખૂબ ભાવથી અને પ્રેમથી 4-5 લાખ માણસ જિજ્ઞેશ દાદાની
શુભ વાણીનો લાભ લીધો, કથાનો લાભ લીધો, અને અહીંયા ખૂબ સારી રીતે ભગવાને વડવાળા દેવ ગોગા મહારાજ સર્વ આખા ગુજરાતમાં સર્વસર આ દુધરેજની ઘણી બધી શાખાઓ છે અને મૂળ ગાદી આપણે દુધરેજ વડવાળા જગ્યા એમાંથી આ બધી વડની ડાળીઓ ફૂટે એ રીતે આ બધી શાખાઓ છે અને રબારી સમાજના ધર્મગુરુએ ખૂબ સંસ્કાર અને સારી રીતે પ્રતિષ્ઠાનું આયોજન કરેલ છે એ બદલ સર્વને જય વડવાળા જય ગોગા મહારાજ. જિજ્ઞેશ દાદાની કથાનો આજે છઠ્ઠો દિવસ રબારી સમાજ દ્વારા આ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. રૂપા ટેકરી મદરીસણા દેત્રોદની બાજુમાં ત્યાં એક ભવ્ય રબારી સમાજે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ આજે કરી, જ્યાં હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી. આ એક ભવ્ય યજ્ઞ મંડપ છે, સુંદર વ્યવસ્થા આ સમાજ તરફથી કરવામાં આવી છે. ખૂબ લોકોએ ઉદાર દાને ધ્યાનમાં રાખીને ખૂબ સારું દાન પણ આપ્યું છે અને આ યજ્ઞ મંડપમાં 1008 બ્રાહ્મણો દ્વારા યજ્ઞ મંડપ યજુર્વેદાય નમઃ આ એનું દક્ષિણ દ્વાર છે. ચારે દ્વારો બનાવવામાં આવ્યા છે અને આચાર્યશ્રીના પ્રમુખ પ્રદે આ તમામ બ્રાહ્મણોએ તમામ યજમાનોને ખૂબ જ સુંદર પૂજાવિધિ કરાવી હતી, જેના અમે આજે સાક્ષી બન્યા છીએ. થોડા સાઈડમાં રહેજો, ન્યૂઝ 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 થોડા સાઈડમાં રહેજો. ભવ્ય યજ્ઞશાળાનું આયોજન સુંદર યજ્ઞવિધિ બ્રાહ્મણો દ્વારા કરવામાં આવી. બ્રાહ્મણોએ શાસ્ત્રોક્ત વિધિ કરાવી છે.
Yeah.
ભગવાન ને ચડાવી દેવાનું હો ભાઈ, અને પછી જ તમારે બહાર નીકળવાનું છે. પછી આ પૂજા થઈ જાય ને યજમાન દ્વારા બધા બહાર નીકળી જશે, મંદિર ને કપાટ બંધ થઈ જશે, ભગવાન ને ભાગા પહેરાવવામાં આવશે, તૈયાર કરવામાં આવશે, પછી ભગવાન ને અન્નકૂટ ધરાવી અને આરતી કરીશું આપણે. ત્યાં સુધી કોઈને દર્શન નહીં. મંદિર ની વાત પહેલી પૂજા થઈ જાય એટલે બધા બહાર નીકળી જાય, મંદિર ના કપાટ બંધ, ભગવાન ને તૈયાર કરવામાં આવશે, તૈયાર કરી અને ભગવાન ને અન્નકૂટ ધરાવી પછી આરતી કરીશું. મારા વિનિયોગાચાર્ય જે અંદર છે એ બધા પેલું ચાલન નું જલ ચડાવવાનું ભૂલતા નહીં વાલા વારંવાર કહું.